હેલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ગુડ. ચલો તો આલ્કોહોલની બનાવટમાં આજે આપણે હવે આગળ વધીએ છીએ. લાસ્ટ ટાઈમ સુધીમાં આપણે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોમાંથી કઈ રીતે આલ્કોહોલ મેળવી શકાય તેની વાત કરેલી હતી. ઓકે, શું વાત કરેલી હતી? જરાક ઝડપથી રિવિઝન કરાવી દઉં કે જો તમે આલ્ડિહાઇડ અથવા કીટોન સંયોજનો, આલ્ડિહાઇડ અથવા કીટોન સંયોજનોનું રિડક્શન સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ જેવી કે પ્લેટિનમ, નિકલ, પેલેડિયમની હાજરીમાં કરો છો, ક્યાં તો તમે લિથિયમ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરો છો, ક્યાં તો તમે સોડિયમ બોરો હાઇડ્રાઇડ વડે કરો છો, તો આલ્ડિહાઇડના રિડક્શનથી તમને સામે પ્રાથમિક આલ્કોહોલ મળે છે અને કીટોનના રિડક્શનથી તમને દ્વિતીયક આલ્કોહોલ મળે છે. ઓકે, ફાઇનલી આટલી વાત હતી. બીજું તમને એક નોટ બનાવવાની કીધેલી હતી, અને એમાં એવું કીધેલું હતું છેલ્લે લાસ્ટમાં કે જો કોઈ સૂત્રમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન આપેલો છે તો કાર્બન ડબલ બોન્ડ કાર્બનને માત્ર કોઈક પ્લેટિનમ કે પેલેડિયમ કે નિકલ ઉદ્દીપકની હાજરીમાં તમે જ્યારે હાઇડ્રોજન વડે પ્રક્રિયા કરો છો તો કાર્બન ડબલ બોન્ડ કાર્બનને ઇફેક્ટ થશે, પણ જો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે તમે સોડિયમ બોરો હાઇડ્રાઇડ વાપરો છો ત્યારે આ બે પ્રક્રિયકો કાર્બન ડબલ બોન્ડ કાર્બન ઉપર ઇફેક્ટ કરતા નથી, તેઓ માત્ર કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજનને જ ઇફેક્ટ કરે છે. ઓકે, આવું એક એક્ઝામ્પલ પણ લાસ્ટમાં ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ બતાવેલું હતું, યાદ રાખજો. ઠીક છે, તો આલ્ડિહાઇડ અને કીટોનમાંથી આલ્કોહોલની બનાવટ પૂરી થાય છે. એક એક્ઝામ્પલ હજુ આનું લઈ લો પછી નવા ટોપિક ઉપર જઈએ છે. થોડોક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો શું હતું? CH3 C ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ OH. ઓકે, હવે આની પ્રક્રિયા મારે કરવી છે, રિડક્શન પ્રક્રિયા મારી આની કરવી છે. એક તો પ્લેટિનમ અને હાઇડ્રોજન છે અને બીજું મારે કરવું છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઓવર H2O એસિડિક વોટર. આ જગ્યા ઉપર શું યાદ રાખવાનું છે? એક તો આ બોન્ડ તૂટે છે, અહીંયા એક હાઇડ્રોજન આવે છે, ઓકે. જો પ્લેટિનમ ઓવર હાઇડ્રોજન હશે તો આ જગ્યા ઉપર પણ એક એક હાઇડ્રોજન આવી જશે. તો શું છે? નિપજ CH3 CH2 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 OH, આ નિપજ છે. પણ જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે તો કાર્બન ડબલ બોન્ડ કાર્બનને ઇફેક્ટ થતી નથી, તો આ કેસમાં નિપજ શું છે? CH3 CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 અને OH, તે માત્ર આને જ ઇફેક્ટ કરશે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ઓકે, બીજું યાદ રાખજો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરો હાઇડ્રાઇડ માટે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરો હાઇડ્રાઇડ વડે તમે જ્યારે રિડક્શન કરો છો, અહીંયા સાઈડ પર બતાવી દઉં ખાસ વાત, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરો હાઇડ્રાઇડ વડે તમે રિડક્શન કરો છો ત્યારે જે આ બંધ તૂટે છે અને કાર્બન પાસે આવતો હાઇડ્રોજન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરો હાઇડ્રાઇડ તરફથી આવે છે અને ઓક્સિજન પાસે આવતો હાઇડ્રોજન એ પાણી તરફથી આવે છે, ધ્યાનમાં રાખજો, શોર્ટ ક્વેશ્ચનમાં ગૂંચવાઈ શકે છે, બરાબર. કાર્બન પાસે આવતો હાઇડ્રોજન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરો હાઇડ્રાઇડ તરફથી આવે છે
અને ઓક્સિજન પાસે આવતો હાઇડ્રોજન એ બાજુમાં રહેલા પાણીના મોલિક્યુલમાંથી આવે છે. ધ્યાન રાખજો આને. તો આટલી વાત હતી કે ભાઈ આલ્ડિહાઇડ અને કીટોનના રિડક્શન દ્વારા લાસ્ટ ટાઈમ પર આપણે આટલી વાત કરેલી હતી. ઓકે, હજુ આની અંદર એક એડવાન્સ લેવલનો ક્વેશ્ચન કહું, એક એડવાન્સ લેવલનો ક્વેશ્ચન કહું આની અંદર હજુ એક અપવાદ બતાવું. લખો, એક ટકો ચાન્સ છે કે આ ટાઈપનો એક્ઝામ્પલ બી આવી શકે, પણ આપણે એક ટકો ચાન્સ બી છોડવો નથી. જો સી ડબલ બોન્ડ સી, કાર્બન કાર્બન ડબલ બોન્ડ, કાર્બન કાર્બન ડબલ બોન્ડ, જો સી ડબલ બોન્ડ સી ફિનાઇલ રિંગ સાથે જોડાયેલો હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ તેને ઇફેક્ટ કરશે. નોર્મલ કન્ડિશનમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આ સી ડબલ બોન્ડ સીને અડકતા નથી. તે ખાલી કોનું રિડક્શન કરે છે? કાર્બન ઓક્સિજન વચ્ચેના રહેલા ડબલ બોન્ડનું. પણ જો આ સી ડબલ બોન્ડ સી, ફિનાઇલ રિંગ એટલે કે બેન્ઝિન રિંગ સાથે જોડાયેલો હશે તો પછી આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ તેને ઇફેક્ટ કરશે, એટલે કે તેને રિડ્યુસ કરી શકશે, તેનું રિડક્શન કરી શકશે. પણ કન્ડિશન છે સી ડબલ બોન્ડ સી બેન્ઝિન રિંગ સાથે જોડાયેલો હોવો જોઈએ. તો સમજાવું શું કહે છે તે એક્ઝામ્પલથી. અરે સમજી લો, મજા કરો. ચોપડીનું તો ઠીક છે, બોર્ડ લેવલની વાત, અહીંયા થોડી મજા કરો. મજા કરવા તો ભેગા થયેલા છો. ચાલો હવે સમજો, આવું છે બેન્ઝિન રિંગ, સી એચ ડબલ બોન્ડ, સી એચ સિંગલ બોન્ડ, સી એચ ઓ આલ્ડિહાઇડ. આનું નામ છે સિનેમાલ્ડિહાઇડ. આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડવાળા ચેપ્ટરમાં આ આવશે. સિનેમાલ્ડિહાઇડ કોમન નામ છે આનું, યાદ રાખવાનું, પ્રચલિત નામ છે સિનેમાલ્ડિહાઇડ. સી એચ ઓને આમ બી લખી શકું છું, સી ડબલ બોન્ડ ઓ અને એચ, કોઈ પ્રોબ્લેમ નથી, મને તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ જગ્યા ઉપર જો હું પ્લેટિનમ ઓવર હાઇડ્રોજન વડે રિડક્શન કરીશ, તો શું થશે? તો આને પણ ઇફેક્ટ હશે, આ પાઈ બંધ તૂટી જશે, બંનેને એક એક એચ વેચાઈ જશે. કાર્બન ડબલ બોન્ડ કાર્બનને પણ ઇફેક્ટ હશે, બંને જગ્યા પર એક એક એચ વેચાઈ જશે પાઈ બંધ તૂટીને. પ્લેટિનમ ઓવર હાઇડ્રોજનમાં તો થાય જ, પ્લેટિનમ ઓવર હાઇડ્રોજન હશે તો એ બેન્ઝિન રિંગ હોય કે ના હોય, એને પ્લેટિનમ ઓવર હાઇડ્રોજનને કાર્બન કાર્બન ડબલ બોન્ડ દેખાય એટલે એને તોડી નાખે, કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ દેખાય એટલે એને તોડી નાખે. પ્લેટિનમ ઓવર હાઇડ્રોજન, પેલેડિયમ ઓવર હાઇડ્રોજન, નિકલ ઉદ્દીપક ઓવર હાઇડ્રોજન બંનેને ઇફેક્ટ કરે. પણ મેં કીધેલું તે પ્રમાણે કે જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ હોય તો તે કાર્બન ડબલ બોન્ડ કાર્બનને અડકતા નથી, ઇફેક્ટ નહીં કરે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ તે માત્ર કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડને જ ઇફેક્ટ કરે. બટ જો કાર્બન ડબલ બોન્ડ કાર્બનની બાજુમાં બેન્ઝિન રિંગ હોય તો આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ બેમાંથી કોઈ પણ આને પણ ઇફેક્ટ કરે. જો બેન્ઝિન રિંગ હોય તો શું થશે? આ જગ્યા પર મળતી નિપજ કંઈક આવી મળશે તમને. હવે આ જગ્યા પર થયું સી એચ ટુ, એક બંધ તૂટી ગયો સિંગલ બંધ. આ જગ્યા પર પણ થયું સી એચ ટુ, આ જગ્યા પર થયું સી એચ ટુ, સી એચ ટુ ની સાથે ઓ એચ. ઓકે ઓકે, તો આ પ્રકારે કંઈ નિપજ બની. સમજ પડે છે? ક્લિયર? નામ શું થશે આનું? ક્રિયાશીલ સમૂહ હોય પહેલા નંબર પર પહેલો, બીજો, ત્રીજો. થ્રી ફિનાઇલ બેન્ઝિન રિંગ, થ્રી ફિનાઇલ વન પ્રોપેનોલ, એક બે ત્રણ કાર્બન, પ્રોપેનોલ લખો.
અપવાદરૂપ, અપવાદરૂપ. એડવાન્સ લેવલની કોઈ એક્ઝામ આવી જાય તેમાં આ ટાઈપના ક્વેશ્ચન આવી જાય. લખી લો. ચાલો જઈશું આગળ. હવે આગળના ટોપિક ઉપર જઈશું. ઓકે, તો હવે છે આલ્કોહોલની બનાવટ જે આપણી ચાલી રહેલી છે કાર્બોનિલ સંયોજનોમાંથી તેનો બીજો ભાગ. હવે આપણે બનાવવાનું છે કાર્બોક્સિલિક એસિડ ક્યાં તો એસ્ટર સંયોજનોમાંથી, કાર્બોક્સિલિક એસિડ અથવા એસ્ટર સંયોજનોમાંથી. ઓકે, ચાલ. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનો તો RCOOH, કાર્બોક્સિલિક એસિડ અથવા એસ્ટર બોલું તો RCOOR- એસ્ટર. આ એસિડ છે, આ એસ્ટર છે. કાર્બોક્સિલિક એસિડ અથવા એસ્ટરનું જો તમે, પહેલી વાત ખાસ, યસ, એક વસ્તુ બીજી ખાસ, કાર્બોક્સિલિક અને એસ્ટર સંયોજનો માત્ર ને માત્ર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જ રિડક્શન પામે છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે તેનું રિડક્શન થઈ શકતું નથી. નોટ બનાવજો ખાસ, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ પ્રબળ રિડક્શન કરતા છે સોડિયમ બોરોહાઇડ્રાઇડ કરતા. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સોડિયમ બોરોહાઇડ્રાઇડ કરતા પ્રબળ રિડક્શન કરતા છે. કારણ પણ કહું તમને આનું, જો શું છે એકચ્યુઅલી, આમાંથી શું છૂટું પડશે, એલઆઈ પ્લસ, આમાંથી એલઆઈ એચ ફોર માઇનસ, આમાં એનએ પ્લસ, આમાં બી એચ ફોર માઇનસ, આમાં એલ્યુમિનિયમ બોરોન બંને સમૂહ 13ના સભ્યો, એલ્યુમિનિયમ પર જનરલી ઓક્સિડેશન સ્ટેટ પ્લસ 3 છે, બોરોનની પણ પ્લસ 3 છે. તો એલ્યુમિનિયમની સાથે 4 હાઇડ્રોજન છે એટલે એક હાઇડ્રોજન વધારાનો છે હાઇડ્રાઇડ સ્વરૂપમાં. એટલે આનું કામ છે હાઇડ્રાઇડ આયનને છૂટો કરવાનો, આનું કામ પણ છે પોતાનામાંથી હાઇડ્રાઇડ આયનને છૂટો કરવાનો, તો જે સ્ટેબલ બનશે ને, ઓકે. આમાંથી એક હાઇડ્રાઇડ છૂટો પડશે એટલે એ એલ એચ થ્રી થઈ જશે. આમાંથી એક હાઇડ્રાઇડ એચની ઉપર માઇનસ હોય તો હાઇડ્રાઇડ કહેવાય, એક હાઇડ્રાઇડ છૂટો પડશે એટલે બી એચ થ્રી થઈ જશે. ઓકે, ચાલો. તો હાઇડ્રાઇડ આપવાનું કામ કરે છે, બંનેનું કામ જ છે કે હાઇડ્રોજન આપવો સામે બંનેનું કામ જ એ છે, હાઇડ્રાઇડ આપવાનું કામ કરે છે. અને હાઇડ્રાઇડ આપશે તો જ સામેવાળા બીજા કોઈનું શું થશે, રિડક્શન થશે, બરાબર. તો આ રિડક્શન કરતા છે બંને, બંનેનું કામ છે હાઇડ્રોજન આપવાનું હાઇડ્રાઇડના સ્વરૂપમાં. હવે કેમ આ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ સોડિયમ બોરોહાઇડ્રાઇડ કરતાં પ્રબળ છે તેની પણ વાત કરી દો. હવે સમૂહ 13ની વાત કરીએ તો સમૂહ 13માં બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ વગેરે છે. હવે કોઈપણ સમૂહની પ્રોપર્ટી છે કે ઉપરથી નીચે તરફ જશો એટલે શું થશે, કદ વધશે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે કદ વધે. હવે આ જગ્યા ઉપર હું વાત કરું એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં, તો એલ્યુમિનિયમનું કદ મોટું છે, હાઇડ્રોજનનું કદ આટલું છે, તો બંને વચ્ચેનું લેન્થ આટલી છે. આ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની વાત કરી, એલ્યુમિનિયમનું કદ મોટું, હાઇડ્રોજનનું કદ એના કરતાં નાનું, કંઈક આવું છે. બોરોનની વાત કરીએ, બોરોનનું કદ એલ્યુમિનિયમ કરતાં કેવું હશે, નાનું હશે, કેમકે ઉપરથી નીચે તરફ જતાં કદ વધે છે. બોરોન એલ્યુમિનિયમ કરતાં નાનો હશે એટલે સમજો કે હવે આ બોરોન આટલો છે, એની બાજુમાં હાઇડ્રોજન આટલો છે, તો બંને વચ્ચેનું લંબાઈ બોન્ડ લેન્થ આટલી હશે બોરોન અને હાઇડ્રોજન વચ્ચેની. તમારે એ એલ એચ ફોર માઇનસ અને બી એચ ફોર માઇનસ, લિથિયમ છૂટો પડ્યો એલ એચ ફોર માઇનસ, સોડિયમ છૂટો પડ્યો બી એચ ફોર માઇનસ, બંનેનું કામ છે એચ આપવાનું. હવે કોણ ઇઝીલી એચને છૂટો કરી શકશે, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી કે બોરોન હાઇડ્રાઇડમાંથી? તો આ બોન્ડ લેન્થ વધારે છે, અહીંયાથી હાઇડ્રોજન ઇઝીલી છૂટો પડી શકશે. કોની કમ્પેરમાં? આની કમ્પેરમાં. આ બંધ લંબાઈ ટૂંકી છે, તોડવું મુશ્કેલ છે, ટૂંકી બંધ લંબાઈ છે, તોડવું મુશ્કેલ છે, એચ માઇનસને નીકળવું આની અંદર મુશ્કેલ છે. કોની કમ્પેરમાં? આની કમ્પેરમાં. આ બંધ મોટો છે
સરળતાથી તૂટી શકશે, સરળતાથી એચ માઇનસ છૂટો પડી શકશે, સરળતાથી છૂટો પડી શકશે આ જગ્યા ઉપરથી. ઓકે ને, એચ માઇનસના સ્વરૂપમાં કેમ છૂટો પડે? સમજ પડી? આ બંધ ઇઝીલી તૂટશે, એચ માઇનસ ઇઝીલી છૂટો પડી શકશે, માટે તે પ્રબળ રિડક્શન કરતા છે. બીજી પણ વાત કરું કે કેમ એચ માઇનસ જ, કેમ એચ માઇનસ જ હાઇડ્રાઇડ જ કેમ આપે તેની પણ વાત કરું. તો સમજો કે ભાઈ આ એલ્યુમિનિયમ છે, એની સાથે આ હાઇડ્રોજન જોડાયેલો છે. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી લગભગ 2.1 છે, લગભગ 2.1 છે. એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુતઋણતા લગભગ 1.5 છે. તો કોની વિદ્યુતઋણતા વધારે, એલ્યુમિનિયમની કે હાઇડ્રોજનની? હાઇડ્રોજનની. તો આ બંધના બંને ઇલેક્ટ્રોન કોણ લઈને ચાલ્યું જશે? હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન એચ માઇનસના સ્વરૂપમાં જાય છે, બરાબર. જ્યારે આ જગ્યા ઉપર પણ એવું જ છે કે બોરોન અને હાઇડ્રોજનની વચ્ચે જે બંધ છે એમાં બોરોનની ઇલેક્ટ્રોનેગેટિવિટી લગભગ 2.05 સમથિંગ છે, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.1 સમથિંગ છે. તો બોરોન કરતાં તો હાઇડ્રોજનની વધારે જ છે, જેથી આ બંનેના ઇલેક્ટ્રોન બંને હાઇડ્રોજન લઈને છૂટો પડે એટલે એચ માઇનસ સ્વરૂપમાં બંનેમાંથી છૂટો પડે. વિદ્યુતઋણતાને કારણે એચ માઇનસ બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈને ચાલ્યો જાય, એટલે આપણે હાઇડ્રાઇડ બોલીએ છીએ. અને આના કરતાં આ વધારે પ્રબળ કેમ છે એનું પણ મેં તમને કારણ કીધું. ઓકે, ચાલો. ઈચ એન્ડ એવરી વસ્તુનું રીઝન છે. બુકમાં લખી દીધું કે પ્રબળ રિડક્શન કરતા છે એટલે માની નહીં લેવાનું. કેમ છે તેનું કારણ જાણવાનું, જે ખરેખર તમને કોમ્પિટિટિવ એક્ઝામોમાં કામ લાગે. ચાલો, હવે તો આપણે એવું કીધું કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ કે એસ્ટરનું રિડક્શન પ્રબળ રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જ શક્ય છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ તેનું રિડક્શન કરી શકતો નથી, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરનું. ઓકે, ચાલો. તો શું થશે જો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરશો? પહેલા સ્ટેપમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, અને ઓબ્વિયસલી આગળ બી બતાવેલું છે કે બીજા સ્ટેપમાં એચ પ્લસ ઓવર એચ ટુ ઓ. એસિડિક વોટર, સિમ્પલ વોટર વાપરો તો બી ચાલે, પણ સિમ્પલ વોટર હોય ને તો એચ પ્લસ અને ઓ એચ માઇનસ છૂટા ના પડે પાણીમાંથી, એટલે એસિડિક વોટર રાખેલું છે. તો થશે એવું કે આ જગ્યા ઉપર, અને આમ લખો સી ડબલ બોન્ડ ઓ ઓ એચ, આ જગ્યા ઉપર, અને બી આમ લખું સી ડબલ બોન્ડ ઓ ઓ આર ડેશ. ઓકે ને, આ જગ્યા ઉપર હું તમને ખોટું શીખવાડું છું, તમને ઇઝીલી યાદ રહી જાય એટલે. પણ હમણાં જે હું બોલું છું તે ખોટું છે, અત્યારે હું જે બોલીશ હવે તે ખોટું છે. આ જગ્યા ઉપર ટોટલ તમારે 4 હાઇડ્રોજન એન્ટર કરવાના છે, 4 હાઇડ્રોજન. કઈ રીતે? હવે જે બોલું છે તે ખોટું છે, હવે જે હું બોલું છું તે ખોટું છે. તમારે એવું કરવાનું છે કે આ બંને બંધ તોડી નાખવાના છે, આ બંને બંધ તોડી નાખવાના છે, ઉપર એચ ટુ આપી દેવાનું છે. ટોટલ 4 હાઇડ્રોજન તમારે એન્ટર કરવાના છે રિડક્શન દ્વારા, ટોટલ 4 હાઇડ્રોજન એન્ટર કરવાના છે. તો 2 હાઇડ્રોજન મેં ઓક્સિજનને આપી દીધા, મેં આ બંને બંધ તોડી નાખ્યા અને 2 હાઇડ્રોજન મેં ઓક્સિજનને આપી દીધા, અને 2 હાઇડ્રોજન મેં કાર્બનને આપી દીધા. વાર્તા પૂરી થઈ ગઈ. 2 હાઇડ્રોજન આપી દીધા ઓક્સિજનને, 2 હાઇડ્રોજન આપી દીધા નીચે કાર્બનને, અને મારો આલ્કોહોલ બની ગયો. વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ. શું બની ગયું? સામે આર સી એચ ટુ એચ ટુ અને ઓ એચ. પ્રાથમિક આલ્કોહોલ જ બને અહીંયા, હા, પ્રાથમિક આલ્કોહોલ જ બને. કાર્બોક્સિલિક એસિડનું તમે જ્યારે રિડક્શન કરશો ત્યારે મળતો આલ્કોહોલ પ્રાથમિક પ્રકારનો જ હશે. ધ્યાન આપો, શું કહી રહ્યો મેં તમને, શું કીધું કે મારે 4 હાઇડ્રોજન આપવાના છે ટોટલ. પણ હવે હું જે બોલું છું તે ખોટું બોલું છું, એકદમ જુઠ્ઠું બોલું છું કે ભાઈ સમજવા પૂરતું, કાર્બન ઓક્સિજન વચ્ચેના બંને બંધ તોડી નાખો, એચ ટુ અને ઓ, તો પાણીના સ્વરૂપમાં એચ ટુ ઓ દૂર થઈ જશે, એચ ટુ અને ઓ. બાકી રહ્યો કાર્બન, કાર્બનને બીજા 2 હાઇડ્રોજન આપી દો એટલે આર સી એચ ટુ ઓ એચ, આર સી એચ ટુ ઓ એચ, આવી રીતે પ્રાથમિક આલ્કોહોલ બને. આવું મેં એકદમ ખોટું લખ્યું અને ખોટું સમજાવ્યું. હવે એકચ્યુઅલી શું થયું તે, હવે એકચ્યુઅલ શું થયું તે પણ સમજી લો જરાક. આર સી ડબલ બોન્ડ ઓ ઓ એચ, કાર્બોક્સિલિક એસિડ, પહેલું સ્ટેપ હતું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ,
बीजा स्टेप नी अंदर एच प्लस ओवर एच टू ओ एसिडिक वॉटर। हवे एक्चुअल में शू थाय छे तो एक्चुअल में खरेखर हमेशा द्विबंध होय ने पाई बंद तूटे, पाई बंद तूटे, एक ज बंद तूटे, पाई बंद तूटे, तो एक हाइड्रोजन आने मले छे, एक हाइड्रोजन आ जग्या उपर एक हाइड्रोजन OH लईने दूर थाय छे, पाणी बन्युं एच टू ओ, एक हाइड्रोजन OH लईने दूर थई जाय छे पाणीना स्वरूपमां, અને બીજા બે હાઇડ્રોજન, બીજા બે હાઇડ્રોજન કાર્બનને મળે છે। એક્ચ્યુઅલ આ છે, ખરેખર આવું થાય છે, બરાબર। પણ તમારે તમારે સમજવા માટે એવું સમજી શકો છો કે ભાઈ આ કાર્બન ઓક્સિજન દ્વિબંધ આ તૂટી ગયા, એચ ટુ ઓ ગયો, અને એટલે બે હાઇડ્રોજન ઓક્સિજનને, બે હાઇડ્રોજન કાર્બનને વાત પૂરી થઈ ગઈ। ઇઝીલી સમજવા માટે આવું સમજી શકો છો, પણ એ જુઠ્ઠું છે। ટોટલી તમારે ચાર હાઇડ્રોજન એન્ટર કરવાના છે, પણ આ ચાર હાઇડ્રોજન કઈ રીતે એન્ટર થાય છે તે સમજો। કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઈ બંધ તૂટે અને અહીંયા એક હાઇડ્રોજન મળે, આ કાર્બનને બે હાઇડ્રોજન મળે, ટોટલ કેટલા થયા ત્રણ, અને ચોથો હાઇડ્રોજન અહીંયાથી આ ઓએચને લઈને ચાલતો થઈ જાય એચ ટુ ઓના સ્વરૂપમાં। એટલે ફાઇનલી બને તો આ જ છે, કયું, આર સી ઓ એચ, કાર્બનને મળ્યા બે હાઇડ્રોજન એટલે સી એચ ટુ, તો આર સી એચ ટુ ઓ એચ, આર સી એચ ટુ ઓ એચ, આ જ બને છે। પણ કંઈક આ રીતે બને છે અને પાણીનો અણુ દૂર થાય છે। એક્ચ્યુઅલ રિએક્શન આ છે, આ ખોટી છે, આ સાચી છે, પણ સમજવા માટે, યાદ રાખવા માટે આ ઇઝી છે, કરવાનું કંઈ નહીં। અહીંયાથી આને ઢાંકી દો, કોઈપણ આલ્ડિહાઇડ, કોઈપણ કાર્બોક્સિલિક એસિડ આપેલો તો સી ડબલ બોન્ડ ઓ ઢાંકી દો આમ, અને કાર્બનને બે હાઇડ્રોજન આપી દો, સામે સીધી નીપર લખી દો આર સી એચ ટુ ઓ એચ, સમજવા માટે આ ઓકે છે, બરાબર। ચાલો લખી લો, આ રોંગ છે પણ સમજવા માટે ઇઝી છે। એક્ચ્યુઅલ આ છે, એક્ચ્યુઅલ વસ્તુ આ છે, બરાબર, લખી લો તો ચાલો લખો। એસ્ટરની બી વાત કરી લો, એસ્ટરની પણ વાત કરી લો, એસ્ટરમાંથી કઈ રીતે, તો કે એસ્ટરમાંથી પણ બતાવી દો, સેમ વસ્તુ થાય, સેમ વસ્તુ થાય એસ્ટરમાં પણ, આર સી ડબલ બોન્ડ ઓ ઓ આર ડેશ, સેમ વસ્તુ થાય, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પહેલા સ્ટેપમાં, બીજા સ્ટેપમાં એસિડિક વોટર, સેમ વસ્તુ થશે, શું થશે, પાઈ બંધ તૂટશે, અહીંયા એક એચ, કાર્બનને બે એચ, અને આ જગ્યા ઉપર આર ડેશ ઓ એચ લઈને ચાલતો થશે। એટલે એકચ્યુઅલી અહીંયા બે આલ્કોહોલ બનશે, જ્યારે એસ્ટર હશે ને ત્યારે બે આલ્કોહોલ બનશે। તો જુઓ શું થયું, આર સી એચ ટુ ઓની સાથે એચ, તો આર સી એચ ટુ ઉપરવાળા ઓની સાથે એચ, આ તમારો પ્રાથમિક આલ્કોહોલ, વત્તા અહીંયા બીજો બી એક આલ્કોહોલ બન્યો આર ડેશ ઓ એચ, આર ડેશ ઓ એચ, આ પણ પ્રાથમિક પ્રકારનો જ હશે, ઓકે, એસ્ટર માટેની વાત। ચાલો ચાલો લખી લીધું, આ એસ્ટરની વાત લખો, આવી આપણે એક્ઝામ્પલ ઉપર અથવા મિકેનિઝમ ઉપર, મિકેનિઝમ ઉપર પછી આવું, પહેલાં તમને એક્ઝામ્પલ સમજાવી દઉં। તો ફાઇનલી શું યાદ રાખવાનું છે, શું યાદ રાખવાનું છે, ગૂંચવડાવ ના થવો જોઈએ, આલ્ડિહાઇડ અથવા કીટોન લેશો તો આલ્ડિહાઇડ કે કીટોનનું બંને વડે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પાણીની હાજરીમાં, અથવા સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે પાણીની હાજરીમાં કરશો તો પ્રાથમિક આલ્કોહોલ બને, પ્રાથમિક આલ્કોહોલ બને। કીટોનનું બંને વડે શક્ય છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે પણ શક્ય છે, સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે પણ શક્ય છે, આ કેસમાં દ્વિતીયક આલ્કોહોલ બને। જો એસિડ લેશો, કાર્બોક્સિલિક એસિડ લેશો, કાર્બોક્સિલિક એસિડ લેશો તો આ કેસમાં માત્ર ને માત્ર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ
વડે જ શક્ય છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે, NaBH4 વડે આનું શક્ય નથી. બનશે શું? તો કે પ્રાથમિક આલ્કોહોલ બનશે. પ્રાથમિક આલ્કોહોલ બનશે. એસ્ટર લેશો તો એસ્ટર માટે પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જ શક્ય છે. સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે શક્ય નથી. અને આ કેસમાં પણ પ્રાથમિક આલ્કોહોલ જ નિપજ તરીકે મળે. લખી લો તો પહેલાં આટલી વસ્તુ, ગૂંચવાડો આવો ના જોઈએ. લખી લો તો આટલી વસ્તુ. ચલો તો પછી આના અને આના ઉદાહરણ પર જઈએ છીએ. લખો, લખો. ચાલો હવે ઉદાહરણ પર આવું છું, ધ્યાનથી ઉદાહરણ પર આવું છું, ધ્યાનથી. CH3COOH એરો. પહેલું સ્ટેપ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બીજું સ્ટેપ હાઇડ્રોલિસિસ એસિડિક. હવે જે છોકરાઓ માત્ર ને માત્ર બોર્ડ લેવલની તૈયારી કરે છે, બોર્ડ લેવલની જે છોકરાઓ તૈયારી કરે છે ગુજરાત બોર્ડ લેવલની, એ લોકો માટે તો એકદમ ઇઝી વસ્તુ કહી દઉં. કેટલા કાર્બન દેખાય છે એસિડમાં? કેટલા કાર્બન દેખાય છે? એક અને બે. બે કાર્બન, બે કાર્બન વાળો સામે આલ્કોહોલ લખી દો. એક કાર્બન, બીજો કાર્બન, બે કાર્બન વાળો પ્રાથમિક આલ્કોહોલ એટલે ઇથેનોલ. CH3CH2OH. પતી ગઈ વાત. ઓકે. બીજું ઉદાહરણ લઉં, CH3CH2COOH. ફરી પાછું લખીને આપું. નંબર એક લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, નંબર બે એસિડિક વોટર, અથવા સિમ્પલ વોટર લખેલું હોય તો પણ ચાલે. અને વોટર ના લખેલું હોય ને તો પણ તમે કંઈ ગૂંચવાતા નહીં. કેટલીક વાર ના પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ હોય એટલે પછી તેની સાથે જળ વિભાજન કરવું જ પડે. ઓકે. કેટલા કાર્બન? ત્રણ કાર્બન. એક, બે, ત્રણ. ત્રણ કાર્બનવાળો પ્રાથમિક આલ્કોહોલ લખી દો નિપજમાં. CH3CH2CH2OH પ્રાથમિક આલ્કોહોલ, ત્રણ કાર્બનવાળો, પ્રોપેન 1 ઓલ, ઇથેન 1 ઇથેનોલ. તો ઇથેનોઇક એસિડ લીધું તો ઇથેનોલ બન્યો, પ્રોપેનોઇક એસિડ લીધું તો પ્રોપેનોલ બન્યો, બ્યુટેનોઇક એસિડ લેશો બ્યુટેનોલ બનશે, પેન્ટેનોઇક એસિડ લેશો પેન્ટેનોલ બનશે. ઓકે. આ સિમ્પલ વાત જેને ખાલી ગુજરાત બોર્ડની તૈયારી કરવી છે તે. બટ હવે એક્ચ્યુઅલમાં શું થયું આ જગ્યા ઉપર, હવે જેને સમજવું છે તે. તો એક્ચ્યુઅલમાં આવું થયું કંઈક. ઓકે. એક્ચ્યુઅલમાં શું થયું હવે જેને સમજવું છે તે. તો જુઓ એક્ચ્યુઅલી શું થયું. તો એક્ચ્યુઅલી આની અંદર સૌથી ફર્સ્ટ સ્ટેપની અંદર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડે પોતાનો એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આયનમાંથી એક H- ન્યુક્લિયોફાઇલ એક ન્યુક્લિયોફાઇલે કાર્બન ઉપર એટેક કર્યો. હવે કાર્બન ઓક્સિજનની વિદ્યુત ઋણતા પ્રમાણે ઓક્સિજનની ઉપર માઇનસ ચાર્જ ચાલ્યો ગયો. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે તો પહેલા સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલે કાર્બન ઉપર એટેક કર્યો, પાઈ બંધ ઓક્સિજન પર ચાલ્યો ગયો. એટલે કંઈક આવું બન્યું, CH3C ઓક્સિજન પર માઇનસ ચાર્જ ચાલ્યો ગયો. આ જગ્યા ઉપરથી કાર્બન ઉપર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડવાળા હાઇડ્રાઇડ આયને એટેક કર્યો ન્યુક્લિયોફાઇલના સ્વરૂપમાં, અને આ જગ્યા ઉપર OH. બરાબર છે. નેક્સ્ટ સ્ટેપમાં શું થયું? તો નેક્સ્ટ સ્ટેપમાં જે એસિડિક વોટર લીધેલું H+H2O, તો ઓક્સિજન ફરી પાછો ડબલ બોન્ડના ફોર્મમાં રિટર્ન આપે છે ઇલેક્ટ્રોન્સને. આ માઇનસ ચાર્જ ફરી પાછો રિટર્ન આવે છે અહીંયા બંધના સ્વરૂપમાં. તો આ OH જે છે તે લિવિંગ ગ્રુપના સ્વરૂપમાં નીકળે, અહીંયાથી OH નીકળી જાય છે. ઓક્સિજન ફરી પાછા પોતાના ઇલેક્ટ્રોન નીચે ફેંકે છે. જે પહેલાં સ્ટેપમાં ઇલેક્ટ્રોન ઉપર ચાલ્યા ગયેલા આ ન્યુક્લિયોફાઇલના આવવાને કારણે ઓક્સિજન પાછા બાઉન્સ કરે છે નીચે ઇલેક્ટ્રોન્સને. જેવા ઇલેક્ટ્રોન અહીંયા આવે છે કાર્બનની સંયોજકતા તો 5 થઈ જાય,
जो आ इलेक्ट्रॉन्स अहीं आवे द्विबंधना स्वरूप में तो कार्बन की संयोजकता पांच थी गई जेथी अहींथी आ OH निकली जवुं पड़े पर OH ने लई जवा माटे अहींया एच प्लस आपणे मूकेलो छे तो माइनस एच टू ओना स्वरूप में OH माइनस एच प्लस एच टू ओना स्वरूप में दूर थाय छे एटले हवे शुं बन्युं आ जग्या उपर तो सी एच थ्री सी डबल बॉन्ड ओ ऑक्सिजन बेक कर इलेक्ट्रॉन्स ने तो सी डबल बॉन्ड ओ और नीचे पाछो आ एच छे हवे आ शुं बनी गयुं हवे वच्चे बनी गयुं आ एल्डिहाइड आ तो वच्चे एल्डिहाइड आवी गयुं वच्चेना स्टेप में मेकेनिज्म एटले जरूरी छे समझवानी वच्चे हवे एल्डिहाइड आवी गयुं पाछुं एल्डिहाइड आव्युं एटले हवे पाछुं नेक्स्ट स्टेप फरी पाछा स्टेप में हवे पछी पाछा आना पछीना स्टेप में फरी पाछो लिथियम एल्युमिनियम हाइड्राइड फरी पाछो लिथियम एल्युमिनियम हाइड्राइड आवे छे लिथियम एल्युमिनियम हाइड्राइड में एलआई चालो जाए एटले शुं आवे आ एल एच फोर नी उपर माइनस चार्ज आवे छे ओके फरी पाछो आ पोतानो हाइड्राइड आयन न्यूक्लियोफाइल ना स्वरूप में एच माइनस ना स्वरूप में अहीं एटेक करवा माटे आपे छे કેમ કે ઓલરેડી એની પાસે એક હાઇડ્રોજન વધારાનો જ છે શરૂઆતમાં મેં વાત કરી તે પ્રમાણે તો હાઇડ્રાઇડ આયન ફરી પાછો આ કાર્બન ઉપર એટેક કરવા આવે છે ફરી પાછો આ પાઈ બંધ ઉપર ઓક્સિજન પર ચાલ્યો જાય છે એટલે હવે શું બનશે તો હવે કંઈક આવું બનશે સી એચ થ્રી સી ઓ ઓલરેડી આ એક એચ છે આ એક બીજો એચ આવ્યો અને ઓક્સિજનની ઉપર કયો ચાર્જ આવ્યો અહીંયા માઇનસ ચાર્જ બોલો સમજ પડે છે હા હવે ફરી પાછો ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોનને બાઉન્સ રિવર્સ આપશે નીચે કાર્બન પાસે જે વાર્તા પહેલાં થયેલી એ જ રિપીટ થઈ ફરી પાછો ઓક્સિજન રિવર્સ આપશે ઇલેક્ટ્રોન ફરી પાછો ઓક્સિજન રિવર્સ આપશે એટલે કાર્બનની સંયોજકતા કેટલી થઈ જશે કાર્બનની સંયોજકતા કેટલી થઈ જશે પાંચ નહીં અહીંયા તો સ્ટેપમાં રિએક્શન પતી જશે અહીંયા રિવર્સ આપવાની જરૂર નથી સમજી લો ચાલો ઓકે ઓકે અહીંયા રિવર્સ આપવાની જરૂર જ નથી આ જગ્યા ઉપર તો બની જ જશે એમને જ માઇનસ ચાર્જ છે અહીંયા ઓકે અહીંયા રિવર્સ આપવાની જરૂર નથી આ સ્ટેપની અંદર હવે શું થશે તો હવે ફરી પાછો એચ પ્લસ અને એચ ટુ એચ પ્લસ એચ ટુ જે પહેલાં વાપર્યો એ જ પાછું એચ પ્લસ એચ ટુ આ એચ પ્લસ અહીંયા આવીને જોડાઈ જશે તો જો આ એચ પ્લસ અહીંયા આવીને જોડાઈ જશે તો શું બનશે હવે તો આ જગ્યા ઉપર કંઈક બનશે આ જ વસ્તુ બનશે ને સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ ઓની સાથે એચ ઉપર બતાવી દો અહીંયા ઓની સાથે એચ આવીને લાગી ગયો સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ પ્લસે આવીને એટેક કર્યો તો ઓએચ થઈ ગયો પતી ગઈ રિએક્શન આ સમજવા માટે જેને સમજવું છે ખરેખર કોમ્પિટિટિવ એક્ઝામ માટે તે આવી રીતે યાદ રાખે જે ગુજરાત બોર્ડની તૈયારી કરે છે એના માટે તો મેં સીધું જ તમને બતાવી દીધું ઓકે તો એકચ્યુઅલી રિએક્શન આવી છે એકચ્યુઅલ રિએક્શન આવી છે લખો જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટે સિરિયસ છે જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ માટે સિરિયસ છે તે જ આની પર ધ્યાન આપે બાકી ગુજરાત બોર્ડ લેવલ ઉપર તો એકદમ ઇઝી જ તમને કરીને આપી દીધેલું હતું બરાબર ચાલો લખો ઓકે તો શું થયું પહેલા સ્ટેપમાં એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી હાઇડ્રાઇડે એટેક કર્યો બીજા સ્ટેપમાં પાણી ત્રીજા સ્ટેપમાં ફરી પાછો એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ચોથા સ્ટેપમાં પાણી એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પાણી એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પાણી ઓકે તો આ એક પ્રકારની આ એક પ્રકારની એસ એન એ ઈ ક્રિયાવિધિ તરીકે જાણીતી મિકેનિઝમ છે આને કહેવાય છે એસ એન એ ઈ મિકેનિઝમ આ જે મિકેનિઝમ થઈ એનું નામ છે એસ એન એ ઈ મિકેનિઝમ ન્યુક્લિયોફિલિક કેમ ન્યુક્લિયોફિલિક કીધી પહેલા સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે જેની ઉપર માઇનસ ચાર્જ છે તેવો હાઇડ્રાઇડ આયન પહેલા સ્ટેપમાં એટેક કરે છે તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એડિશન એન્ડ એલિમિનેશન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન વિસ્થાપન ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એડિશન એડ થવું અને એલિમિનેશન રિમૂવ થવું અહીંયા પહેલા સ્ટેપમાં ન્યુક્લિયોફાઇલ એડ પણ થાય છે સેકન્ડ સ્ટેપમાં OH માઇનસના સ્વરૂપમાં નીકળે પણ છે એડ પણ થાય છે એલિમિનેશન પણ થાય છે
ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એડિશન એન્ડ એલિમિનેશન ક્રિયાવિધિ, આ જે ક્રિયાવિધિ છે એનું નામ આવું છે. ઓકે, આ ક્રિયાવિધિનું નામ એસએનએઈ છે. ચાલો લખું, લખાઈ ગયું. ઓકે, તો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડમાંથી જો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિએક્શન કરો તો આ રીતે પ્રાથમિક આલ્કોહોલ મળે છે. સમજ પડે છે? બહુ કંઈ તમારે ગભરાવાની જરૂર નથી. ગુજરાત બોર્ડ લેવલ પર તો એટલું જ યાદ રાખો કે ભાઈ એસિડમાં આ CH3 COOH એસિડમાં કેટલા કાર્બન છે? બે કાર્બન છે. એરોની ઉપર આવું લખીને આપી દીધેલું છે, તો બે કાર્બન છે, તો બે કાર્બનવાળો પ્રાથમિક આલ્કોહોલ બતાવી દેવાનો નિપજમાં. આ પતી ગયું, આ ગુજરાત બોર્ડ લેવલ ઉપર પતી ગયું. ઓકે, ચાલો એસ્ટરવાળું પણ ઉદાહરણ લઈ લઈએ. ઓકે, એસ્ટરવાળું પણ એક ઉદાહરણ લઈ લો. ધ્યાન આપો, CH3 COOCH3 RCOO R-. ઓકે ને, ઓકે ને. તો આ એસ્ટર છે. નામ શું છે આનું? આનું નામ શું છે? તો એસ્ટરનું નામકરણ યાદ કરો, RCOO R-. જે ઓક્સિજન સાથે જોડાયેલો છે, જે આલ્કાઇલ સમૂહ ઓક્સિજન સાથે જોડાયેલો છે, ઓક્સિજન સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહને શું કહેવાનું? આલ્કાઇલ, એના નામકરણમાં આલ્કાઇલ. જે ઓક્સિજન સાથે જોડાયેલો છે એનું નામ આલ્કાઇલ, અને જે બાકી રહ્યું એનું નામ આલ્કેનોએટ. બાકી જે રહ્યું તે આલ્કેનોએટ. જે ઓક્સિજન સાથે જોડાયેલો આલ્કાઇલ છે તેનું નામ આલ્કાઇલ લખવાનું, બાકી જે કંઈ પણ રહ્યું તેનું નામ આલ્કેનોએટ. આ એસ્ટરનું IUPAC નામ હતું. તો આ જગ્યા ઉપર ઓક્સિજન સાથે શું જોડાયેલું છે? ઓક્સિજન સાથે શું જોડાયેલું છે CH3. તો CH3નું નામ શું? મિથાઇલ આલ્કાઇલ, મિથાઇલ. બાકી શું રહ્યું? આના સિવાયનું બાકી શું રહ્યું? તો કે આટલો ભાગ બાકી રહ્યો. તેમાં કેટલા કાર્બન છે? બે કાર્બન છે આલ્કેનોએટ. બે કાર્બન છે ઇથેનોએટ, મિથાઇલ ઇથેનોએટ IUPAC નામ, મિથાઇલ ઇથેનોએટ IUPAC નામ. ઓકે, તો એસ્ટર લીધો મેં, મિથાઇલ ઇથેનોએટ. સમજ પડે? બીજું એક ઉદાહરણ લઈ લો, CH3 CH2 COO CH3 અથવા CH2 CH3. ચાલો, ઓક્સિજન સાથે શું જોડાયેલું છે આ સમૂહ? કેટલા કાર્બન? બે કાર્બન. તો શું લખશો? ઇથાઇલ. બાકી કેટલા રહ્યો? તો કે આટલું ગ્રુપ. કેટલા કાર્બન? ત્રણ કાર્બન. તો શું લખશો? પ્રોપેનોએટ. ક્લિયર? ઓકે, આ શું છે, મારા છોકરાઓ બધું ભૂલી ગયા કરે, 11મા ધોરણમાં કરાવેલું હોય પણ થોડું ભૂલી જવાય. હવે કરાવી દઈશ, ચિંતા નહીં કરતા. ચાલો, CH3 COOCH3 નામ લખી દેશો હવે નીચે, મિથાઇલ ઇથેનોએટ નું પહેલા સ્ટેપમાં જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે અને બીજા સ્ટેપમાં એસિડિક વોટર વડે હાઇડ્રોલિસિસ થશે તો સામે કઈ નિપજ બનશે? ગુજરાત બોર્ડ લેવલ ઉપર તમારે યાદ રાખવું છે ખાલી. તો શું યાદ રાખો બે ઓક્સિજનને વચ્ચેથી બ્રેક કરી નાખો. આ ખોટું શીખવાડું છું પણ તમને ઈઝી પડી જશે. બે ઓક્સિજનને વચ્ચેથી બ્રેક કરી નાખો, બરાબર છે? આ બાજુના ઓક્સિજનને એક હાઇડ્રોજન, કાર્બનને બે હાઇડ્રોજન અને આ ઓક્સિજનને એક હાઇડ્રોજન. આ ઓક્સિજનને એક વચ્ચેથી અને તોડી નાખો. આ બાજુના ઓક્સિજન, બંને ઓક્સિજનને એક એક હાઇડ્રોજન આપી દો. ચાલો, વચ્ચેથી તોડી નાખો પહેલાં તો. બંને હાઇડ્રોજનને એક એક ઓક્સિજન, બંને ઓક્સિજનને એક એક હાઇડ્રોજન આપી દો અને કાર્બનને બે હાઇડ્રોજન આપી દો. ટોટલ તમારે અહીંયા પણ 4 હાઇડ્રોજન જ એન્ટર કરવાના છે. બંને ઓક્સિજનને એક એક હાઇડ્રોજન આપી દો અને કાર્બનને બે હાઇડ્રોજન આપી દો. પતી ગઈ તમારી પ્રક્રિયા શોર્ટકટમાં. આવું હું ખોટું શીખવાડું છું, તમને યાદ રહી જાય એટલે પછી સાચું પણ શીખવાડું એક્ઝેક્ટલી કેવી રીતે યાદ રાખવાનું. ચાલો, શું થશે? CH3 કાર્બનને બે હાઇડ્રોજન આપ્યા, CH2 ઓક્સિજનને એક હાઇડ્રોજન આપ્યો,
OH, CH3 CH2OH, તોડી નાખ્યું છે વચ્ચેથી એટલે વત્તા કરીને બીજી નિપત બતાવો શું છે આ CH3OH CH3OH. એકચ્યુઅલી એસ્ટરના કેસમાં બે આલ્કોહોલ બનશે, મેં આગળ કીધું તે પ્રમાણે, અને કયો આલ્કોહોલ છે? પ્રાથમિક જ બને, બરાબર? ઓકે, આ મેં જુઠ્ઠું શીખવાડ્યું છે તમને, જુઠ્ઠું શીખવાડ્યું છે, ઓકે ને? ચાલો લખી લો. હવે કોઈ પણ આપે ને, દુનિયાનો કોઈ પણ એસ્ટર આપે ને, CH3 CH2 COO અને સપોઝ કે CH2 CH3 આવું કંઈક આપી દીધું. ચાલો એરો પર લખી આપ્યું, એરો પર લખી આપ્યું NaBH4 પહેલા સ્ટેપમાં, બીજા સ્ટેપમાં એસિડિક હાઇડ્રોલિસિસ. ઓકે, કરો પ્રક્રિયા. પ્રક્રિયા થશે નહીં, સોડિયમ બોરોહાઇડ્રાઇડ લખી દીધું, નહીં થાય. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર માટે તો પ્રબળ રિડક્શન કરતા જોઈએ, સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે પ્રક્રિયા જ ના થાય. અહીંયા શું જવાબ આવશે? પ્રક્રિયા થશે નહીં. ચાલો તો શું જોઈએ? લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જોઈએ. હવે થશે શું? યાદ રાખવાનું, જુઠ્ઠું શીખવાડું છું, શું યાદ રાખવાનું? તો બે ઓક્સિજનને વચ્ચેથી તોડી નાખો, બંનેને એક એક હાઇડ્રોજન આપી દેવાના છે, અને કાર્બનને બે હાઇડ્રોજન આપી દેવાના છે. પતી ગઈ વાત, બતાવી દો નિપજ. CH3 CH2 CH2 OH CH3 CH2 CH2 OH CH3 CH2 CH2 OH આ એક નિપજ, વત્તા CH3 CH2 OH આ બીજી નિપજ, CH3 CH2 OH બીજી નિપજ. પ્રોપેનોલ ઇથેનોલ, ઓકે, આ જુઠ્ઠું શીખવાડું છું, હા, ઓકે, પણ જુઠ્ઠું તમને બહુ ઇઝી લાગશે. ચાલો ઓકે, કંઈ વાંધો નહીં, જે રીતે યાદ રહે તે રીતે. હવે જઈએ રિયલ, રિયલ પ્રક્રિયા શું છે તે જઈએ, રિયલ પ્રક્રિયા ઉપર. ચાલો તો રિયલ પ્રક્રિયા શું છે, ક્રિયાવિધિ આ પ્રક્રિયાની શું છે તેના ઉપર જઈએ છીએ. લખી લીધા હતા ને એક્ઝામ્પલ, ઓકે, હા, ક્રિયાવિધિ પર લઈ જાઓ. ઉદાહરણ લઈ લઈએ, CH3 સી ડબલ બોન્ડ ઓ ઓ CH3. ફર્સ્ટ સ્ટેપમાં બનશે શું? બનશે શું? બનવાનું કંઈક આવું છે, CH3 COH CH2 પ્લસ CH3 OH આવું બનવાનું છે, ફાઇનલી આવું બનવાનું છે. જો તમે પહેલા સ્ટેપમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સેકન્ડ સ્ટેપમાં વોટર યુઝ કરશો તો ફાઇનલી આવી નિપજ બનવાની છે, બરાબર? હવે આની એક્ઝેક્ટ મિકેનિઝમ તો શું થયું તે જુઓ. અહીંયા પહેલા સ્ટેપમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી Li પ્લસ ગયો, એટલે કોને એટેક કર્યો? એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ AlH4 માઇનસમાં રહેલી જે ન્યુક્લિયોફાઇલ, કયો ન્યુક્લિયોફાઇલ, કયો ન્યુક્લિયોફાઇલ? H-. ન્યુક્લિયોફાઇલે પહેલા સ્ટેપમાં એટેક કર્યો તો ન્યુક્લિયોફિલિક રિએક્શન થઈ, આ ન્યુક્લિયોફિલિક. ઓકે, હવે શું થયું? તો આ જગ્યા ઉપર H- અહીંયા આવી ગયો. હવે જો H- આ કાર્બન પાસે આવ્યો એટલે કાર્બનની સંયોજકતા 5 થઈ ગઈ, એટલે અહીંયા રહેલો પાઈ બંધ ઓક્સિજન પાસે ચાલ્યો ગયો. આગળવાળી જ વાર્તા કરીશ, અહીંયા પણ સેમ વસ્તુ, ન્યુક્લિયોફાઇલે એટેક કર્યો, કાર્બનની સંયોજકતા 5 થઈ ગઈ, પાઈ બંધ ઓક્સિજન પર ચાલ્યો ગયો. શું થયું? CH3 સી ઓક્સિજન ઉપર માઇનસ ઓ CH3 એઝ ઇટ ઇઝ, અને નીચે છે હાઇડ્રોજન નવો આવી ગયો તે. નેક્સ્ટ સ્ટેપ, ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ ગયો, ઓક્સિજન કહેશે કે હું શું કરવા માઇનસ ચાર્જ લઉં, હું ફરી પાછા એને બાઉન્સ કરીશ, એટલે નીચે એને ફરી પાછા ફેંકે છે પાઈ ઇલેક્ટ્રોન, ફરી પાછા નીચે કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડમાં સ્વરૂપમાં ફેરવવા માટે આ ઇલેક્ટ્રોનને ઓક્સિજન પાછા નીચે ફેંકે છે. નીચે ફેંકે છે એટલે કાર્બન કહેશે કે મારી પાસે તો જો આ માઇનસ ચાર્જ બંધના સ્વરૂપમાં અહીંયા આવી જાય તો પાછી કાર્બનની સંયોજકતા 5 થઈ જાય, તો આ નીકળશે. હવે આને નીકળવા માટે, આને નીકળવા માટે કોઈને કોઈ સામે પ્લસ ચાર્જ ધરાવતો ઇલેક્ટ્રોફાઇલ જોઈએ, તો સામે તૈયાર જ છે આપણે રાખેલું H+ / H2O.
सी एच थ्री ओ माइनस एच प्लस पास आवशे अने शू बनावी देशे सी एच थ्री ओ एच सी एच थ्री ओ अने आ एच प्लस आ एच जे आ निपद बनी थे सी एच थ्री ओ एच आ स्टेप में बनी गई। सैकेंड स्टेप में सी एच थ्री ओ एच बनी गयो। ध्यान थी पहला स्टेप में एच माइनस न्यूक्लियोफाइल एल्युमिनियम हाइड्राइड में रहेला एक वधारना एच माइनस न्यूक्लियोफाइल स्वरूप में कार्बन पर अटैक करे आ डबल बॉन्ड ऑक्सीजन पर चालू हो जाए ऑक्सीजन पर माइनस चार्ज। सेकंड स्टेप में ऑक्सीजन पहला पाई बनना इलेक्ट्रॉन ने नीचे फेंचे नीचे जे छे रिवर्स बाउंस करे नीचे फेंके से ऑक्सीजन आ माइनस चार्ज नीचे फेंके कार्बन की संयोजकता पांच थी गई एटले आ बंध अहींयाथी तूटे अने आटलो भाग निकले आटलो भाग निकले आटलो भाग निकले कई रीते थे कि एच प्लस है हाजर एच प्लस ऑक्सीजन ने मे एट्ले सी एच थ्री ओ एच। ओके हवे शू थयु तो हवे शू बाकी रहू जुओ हवे बाकी रहू कई कहूँ सी एच थ्री सी अहीं पाछा डबल बॉन्ड थी गया अहीं थी गयो एच आ तो शू बनी गयू अहीं पण आल्डिहाइड बनी गयू आल्डिहाइड सी एच थ्री सी एच ओ पाछू आल्डिहाइड आवी गयो फरी पाछो આપણો જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી એએલ એચ ફોર માઇનસ હાઇડ્રાઇડ આયન આમાંથી પાછો હાઇડ્રાઇડ આયન આ કાર્બન ઉપર એટેક કરે એચ માઇનસના સ્વરૂપમાં પાછો હાઇડ્રાઇડ આયન એટેક કરે પાછો આ બંધ જે છે કોની પર ચાલ્યો જાય ઓક્સિજન પર ચાલ્યો જાય પાઈ બંધ માઇનસ ચાર્જના સ્વરૂપમાં શું થશે હવે તો હવે કંઈક આવું ભાઈનું सी एच थ्री सी ओ माइनस नीचे तो एच अतोज आ नवो एच आयो आ बाजू आई गयो एल्युमिनियम हाइड्राइड पानी एल्युमिनियम हाइड्राइड बोलो आना पछीनो स्टेप शू हशे पाछू पानी तो आना पछीना स्टेप में आना पछीना स्टेप में फरी पाछू आपणे अहीं लखीशू के एच प्लस ऑब्लिक एच टू ओ आ एच प्लस સીધો અહીંયા આવીને જોડાઈ જશે ઓકે એટલે શું થઈ જશે ઓની સાથે એચ પ્લસ આવીને જોડાઈ જશે એટલે ઓ એચ સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ આ બની ગયું અને બાજુવાળી નિપજ સી એચ થ્રી હોય તો પહેલાં જ બની ગયેલી અહીંયા સી એચ થ્રી ઓ એચ જોઈ શકો છો આ રિયલ મિકેનિઝમ છે ક્રિયાવિધિનું નામ છે સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક એડિશન એન્ડ એલિમિનેશન સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક એડિશન એન્ડ એલિમિનેશન મિકેનિઝમ એની ક્રિયાવિધિનું નામ આ છે ઓકે લખી લો વિડીયોને પોઝ કરો વિડીયોને પોઝ કરીને લખી લો ચાલો લખી લો લખી લો લખાઈ ગયું લખાઈ ગયું ઓકે ચાલો જઈએ આગળ તો જોઈ લીધું હવે એકચ્યુઅલી આપણે જે આ વાત કરી કે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરના રિડક્શન માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરવો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરવો ઓકે ઓકે બટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ ખૂબ જ મોંઘો પ્રક્રિયક છે આર્થિક દ્રષ્ટિએ વિચારીએ તો ખૂબ મોંઘો પ્રક્રિયક છે આ વેરી કોસ્ટલી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ખૂબ મોંઘો પ્રક્રિયક છે તો સિમ્પલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આવી રિએક્શનોમાં વાપરવો તે યોગ્ય નથી ઇન્ડસ્ટ્રીની દ્રષ્ટિએ યોગ્ય નથી આર્થિક રીતે પરવડી શકે એમ નથી લેબોરેટરી લેવલ પર ઠીક છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ ઇન્ડસ્ટ્રીમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આર્થિક રીતે પરવડે તેમ નથી તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાંથી એસિડ કે એસ્ટર એસિડ એસિડ કે એસ્ટર ને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વાપરીને આલ્કોહોલમાં ફેરવવું આલ્કોહોલમાં ફેરવવું તે આર્થિક દ્રષ્ટિએ પરવડી શકે એમ નથી તો ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ઇન્ડસ્ટ્રીઝમાં કઈ રીતે આ એસિડ કે એસ્ટરમાંથી આલ્કોહોલ બનાવવામાં આવે બરાબર તો ઇન્ડસ્ટ્રીયલ મેથડની વાત કરીએ તો સૌથી પહેલાં તો શું કરવામાં આવે છે કે જે એસિડ છે કાર્બોક્સિલિક એસિડ
કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ છે. આ કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા પહેલાં એક કોઈ આલ્કોહોલ સાથે કરીને, હવે હંમેશા એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થાય ને એટલે એસ્ટર બને, એસ્ટર બને, અને હંમેશા આ પ્રક્રિયા છે ને પ્રતિવર્તી હોય. કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થાય એટલે એસ્ટર બને, અને આ પ્રક્રિયા છે ને પ્રતિવર્તી હોય. એસ્ટર બને અને પાણી બને. હવે આ પ્રક્રિયા છે ને પ્રતિવર્તી હોય એટલે બની શકે કે પાછું એસ્ટરને પાણી ભેગા થઈને પાછું આ બાજુ રિવર્સ રિએક્શન કરી આપે. ઓકે, તો કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે થતી પ્રક્રિયા એ પ્રતિવર્તી છે, પણ એ પ્રક્રિયા પ્રતિવર્તી ન થાય એટલે પ્રક્રિયાને હંમેશા એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે, જે પ્રક્રિયાને બોલાય છે એસ્ટરીકરણ પ્રક્રિયા. એસિડ ઉદ્દીપકની હાજરીમાં રિવર્સ પ્રક્રિયા થતી રોકવા માટે એસિડ ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. એમસીક્યુ, એસ્ટરીકરણની પ્રક્રિયા કયા ઉદ્દીપકની હાજરીમાં, એસિડ ઉદ્દીપકની હાજરીમાં થાય, અને કેમ એસિડ ઉદ્દીપક? તો કે પ્રક્રિયાને રિવર્સ આવતી અટકાવવા માટે, રિવર્સ આવતી અટકાવવા માટે. એસ્ટર બની ગયું પછી પાછું એ રિવર્સ પ્રક્રિયા નહીં કરે એટલે અંદર વાપરેલો છે એસિડ ઉદ્દીપક. ઓકે, સિમ્પલ રિએક્શન કંઈક આવી જ છે કે કાર્બોક્સિલિક એસિડ RCOOH પ્લસ R-OH આલ્કોહોલ, R-OH RCOOH એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરી. તો સામે શું બન્યું? આ જગ્યા ઉપરથી, આ જગ્યા ઉપરથી પાણી દૂર થયું, વોટર મોલિક્યુલ પાણી દૂર થઈને સામે બનાવી દીધું RCOOR-RCOOR-RCOOR- વત્તા પાણી. તો આવી રીતે પહેલાં એસિડમાંનું રૂપાંતર શેમાં કરી નાખવામાં આવે? એસ્ટર. બટ એસ્ટર પણ તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા નથી કરતો. હવે આ જે એસ્ટર બને છે, આ એસ્ટરની પ્રક્રિયા કરવામાં આવે છે નિકલ અથવા પ્લેટિનમ અથવા પેલેડિયમની હાજરીમાં હાઇડ્રોજન સાથે. તો આ જગ્યા ઉપર શું થશે? તો આ જગ્યા ઉપર જે એસ્ટર બનશે, બીજા સ્ટેપમાં અલગથી બતાવું ને, અલગથી બતાવું એટલે આઈડિયા આવે. આ સ્ટેપમાં જે તમારો એસ્ટર બનશે, અહીંયા આ જે એસ્ટર બનશે, આ એસ્ટરની પ્રક્રિયા આગળ ફરી પાછી કરવામાં આવે છે નિકલ ઓર પ્લેટિનમ ઓર પેલેડિયમ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે. તો શું થશે? આ એસ્ટર છે, હવે આને હું આ રીતે લખું ને ચાલશે ને, C OO. શું થશે પ્રક્રિયામાં? એક હાઇડ્રોજન અહીંયા, આ પાઈ બંધ તૂટ્યો, એક હાઇડ્રોજન અહીંયા અને આ કાર્બનને બે હાઇડ્રોજન, ટોટલ અહીંયા પણ ચાર હાઇડ્રોજન એડ થયા. જોઈ શકો છો પાઈ બંધ તૂટ્યો એક હાઇડ્રોજન ઓક્સિજનને, આ બંધ તૂટી ગયો R-OH-ને લઈને છૂટો થાય RC આ કાર્બનને બે હાઇડ્રોજન RCH2OH. તો નિપજ આવી કંઈક RCH2OH પ્રાથમિક આલ્કોહોલ અને પ્લસ R-OH જે એકચ્યુઅલી તમે પહેલાં આલ્કોહોલ વાપરેલો R-OH તે તમને પાછો મળી જાય છે. અહીંયા જે પહેલાં સ્ટેપમાં આલ્કોહોલ વાપરેલો એ આલ્કોહોલ R-OH અહીંયા છેલ્લે પાછો મળી જાય છે R-OHના સ્વરૂપમાં, અને આ બની ગયો તમારો પ્રાથમિક આલ્કોહોલ. તો આ રીતે ઇન્ડસ્ટ્રીમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આર્થિક દ્રષ્ટિએ પરવડે તેમ નથી, તો પહેલાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ, આ આલ્કોહોલ છેલ્લે પાછો જ મળવાનો છે. તો પહેલાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા કરીને એસ્ટર બનાવી દેવામાં આવે, અને બનતા એસ્ટરની હવે નિકલ પ્લેટિનમ કે પેલેડિયમ જેવા ઉદ્દીપકીય હાઇડ્રેશન કરીને તેનું રૂપાંતર આલ્કોહોલમાં કરવામાં આવે. ઇન્ડસ્ટ્રીમાં આવું કરવામાં આવે. ઓકે, આર્થિક દ્રષ્ટિએ પરવડે તે માટે લખી લો.
ઓકે, લખો, લખાઈ ગયું? હા, ઉદાહરણ લઉં છું, અને આપણે ઉદાહરણ લઉં છું, પહેલાં લખી તો લો. ચાલો, લખાઈ ગયું ને? હવે અહીંયા પણ એક વસ્તુ ખાસ સમજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઘણી બધી વાર ગુજકેટની એક્ઝામોમાં અને બીજી બધી એક્ઝામોમાં પૂછાઈ ગયેલો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક પોઈન્ટ, તમે અહીંયા ધ્યાન આપ્યું કે કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થઈ તો મેં OH ક્યાંથી લીધા અને H ક્યાંથી લીધા? બની શકતે ને કે હું આવું પણ કરી શકતે, RCOOH ROH ગેવ્સ, આ પ્રક્રિયામાં હું આવું બી તો લખી શકતે ને? ધ્યાન આપો તો અહીંયા કે હું પાણીનો અણુ દૂર કરવો છે તો હું અહીંયા બીથી આ જગ્યા પરથી બી કરી શકતે, અહીંયાથી OH લઈ લેતે અને અહીંયાથી H લઈ લેતે તો બી પાણીનો અણુ દૂર થતે, તો પણ સામે નિપજ શું બનતે? RCOO RH જ બનતે, RCOO RH જ બનતે, અને વત્તા શું આવી ગયું? આ પાણી આવી ગયું, નિપજ તો સેમ જ રહી. તો ખબર કઈ રીતે પડી કે ભાઈ આલ્કોહોલ આ એસિડ છે, આ તમારો એસિડ છે, આ તમારો આલ્કોહોલ છે, આ એસિડ છે, આ આલ્કોહોલ છે, બરાબર? ખબર કઈ રીતે પડી કે ભાઈ OH ક્યાંથી આવ્યો અને H ક્યાંથી આવ્યો, OH ક્યાંથી આવ્યો અને H ક્યાંથી આવ્યો, ખબર કઈ રીતે પડી? તો એના માટે ખાસ ધ્યાન રાખો કે જ્યારે એસિડ અને આલ્કોહોલ વચ્ચે પ્રક્રિયા થઈને એસ્ટર બને છે ત્યારે હંમેશા H આવે છે આલ્કોહોલ તરફથી અને OH આવે છે એસિડ તરફથી. H આવે છે આલ્કોહોલ તરફથી અને OH આવે છે એસિડ તરફથી, અને આ OH અને H ભેગા થઈને પાણી બનાવે છે. હાઇડ્રોજન આવે છે આલ્કોહોલ તરફથી અને એસિડમાંથી OH આવે છે એસ્ટરીકરણની પ્રક્રિયા દરમિયાન. આ આવશે, તમને એમ લાગશે કે આટલી બધી ડિટેલમાં વાત કેમ છે? આ બધું પાછળ આવવાનું છે, આ બધું આના પછીના ચેપ્ટરોમાં આવવાનું છે. એટલે આ ચેપ્ટરને છે ને બરાબર કોઈ પણ કોન્સેપ્ટ બાકી રહ્યા વગર સમજી લો. આ બધી જ વસ્તુ પાછળથી આવવાની જ છે. આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડવાળું ચેપ્ટર જ્યારે ચાલશે ત્યારે આ બધી જ વસ્તુ આવવાની છે, બરાબર છે? પણ આ લિંકમાં છે તો એક લિંકમાં પતી જાય, ધ્યાન આપો. તો યાદ રાખો કે એસ્ટરીકરણની પ્રક્રિયા દરમિયાન જે પાણીનો અણુ દૂર થાય છે તે દરમિયાન હાઇડ્રોજન ક્યાંથી આવે છે? તો કે આલ્કોહોલવાળામાંથી હાઇડ્રોજન આવે છે અને એસિડ તરફથી OH આવે છે અને પાણી દૂર થાય છે. આવું કઈ રીતે નક્કી કર્યું? આવું નક્કી કરવા માટે પણ એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે, સમજો. આવું નક્કી કરવા માટે પણ એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે કે શું થયું. જો ભાઈ, કેમેસ્ટ્રી શીખવા બેઠેલા છે ને એટલે કમ્પ્લીટલી શીખી જ જવાનું. એ 25-30 મિનિટમાં કેમેસ્ટ્રી ના શીખાય. આપણે તો કમ્પ્લીટલી જે છે તે એક ટોપિક સંપૂર્ણપણે પૂરો ના થાય ત્યાં સુધી મૂકીશું નહીં વિડીયોને, અથવા તો ક્લાસરૂમમાં બેઠેલા હોય તો ક્લાસરૂમને, ભૂતકાળના છોકરાઓને પણ પૂછી લેજો. કન્ટિન્યુઅસ કેમેસ્ટ્રીમાં 3-4 કલાક બેઠેલા છે, સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ કેમેસ્ટ્રીમાં બેઠેલા છે રિવિઝન બેચોની અંદર, બરાબર? અને તે પણ કંટાળ્યા વગર. ઓકે, તો સીટિંગ તો વધારવું પડશે. સિંગલ સિટિંગ ઉપર તમારે વાંચવાનું છે, સિટિંગ તો તમારે વધારવું પડશે, એના વગર મેળ નહીં પડે. એ તમે જો કલાકમાં થાકી જાઓ એ ના ચાલે, સિટિંગ તો કમ્પલસરી વધારવું પડશે. કન્ટિન્યુઅસ 4-5 કલાક બેસીને વાંચશો ત્યારે મેળ પડશે સાયન્સમાં, ધ્યાન આપો. અહીંયા શું થયું? તો રેડિયો કાર્બન ડેટિંગ પ્રોસેસ છે, અથવા તો ટ્રેસર વિધિ એવું બોલો, આ કેસમાં ટ્રેસર વિધિમાં આલ્કોહોલને રેડિયો એક્ટિવ કરી દીધો, ઓક્સિજનને રેડિયો એક્ટિવ, ઓક્સિજનનો સંસ્થાનિક મૂકી દીધો અહીંયા. એકચ્યુઅલી ઓક્સિજન શું હોય? 16 હોય ને, આ લોકોએ ઓક્સિજન 18 વાપરી કરી દીધો. ઓક્સિજનનો સંસ્થાનિક મૂક્યો, શેમાં? આલ્કોહોલમાં ઓક્સિજનનો સંસ્થાનિક મૂક્યો, O18, એટલે ઓક્સિજનની ઉપર સ્ટાર બતાવી દીધો. અહીંયા ઓક્સિજન રેડિયો એક્ટિવ ફોર્મમાં છે, ઓક્સિજનનો સંસ્થાનિક છે. હવે પ્રક્રિયા થવા દીધી એટલે શું થયું? મેં કીધું એ પ્રમાણે કે આલ્કોહોલમાંથી શું આવે છે? H, અને એસિડમાંથી શું આવે છે? OH. આવું થયું. એટલે એકચ્યુઅલી આ જગ્યા ઉપર જે પાણી બન્યું, એકચ્યુઅલી આ જગ્યા ઉપર જે તમારું પાણી બન્યું
એ પાણી H2O ફોર્મમાં બન્યું, અને આ સ્ટાર વાળો ઓક્સિજન અહીંયા રહી ગયો. રેડિયો એક્ટિવ કોને બનાવેલો? આલ્કોહોલને. પ્રક્રિયા થવા દીધી. નિપજમાં બે નિપજ બની, એસ્ટર અને પાણી. પાણીમાં રેડિયો એક્ટિવિટી માપવામાં આવી તો પાણીમાં રેડિયો એક્ટિવિટી ના મળી. એસ્ટરમાં રેડિયો એક્ટિવિટી માપવામાં આવી તો એસ્ટર રેડિયો એક્ટિવ મળ્યો. કેમ કે તેમાં રહેલો ઓક્સિજન રેડિયો એક્ટિવ છે. આવું ક્યારે પોસિબલ થયું? તો કે જ્યારે આલ્કોહોલમાંથી માત્ર એચ ગયો હોય અને એસિડમાંથી ઓએચ ગયો હોય તો જ પાણીમાં પેલો રેડિયો એક્ટિવ ઓક્સિજન નથી આવ્યો અને એ ઓક્સિજન એસ્ટરમાં ગયો. જો કદાચ આવી રીતે થયું હોતે અને અહીંયા આને રેડિયો એક્ટિવ બનાવેલો છે આની જેમ જ, અને જો કદાચ ઓએચ આલ્કોહોલ તરફથી આવ્યો હોતે અને એસિડ તરફથી માત્ર એચ ગયો હોતે તો આ બાજુ ઓએચ અને એચ ભેગા થતે તો આ સ્ટારવાળો ઓક્સિજન ક્યાં જચેલો જતે? પાણી પાસે. જો અહીંયાથી ઓએચ અને અહીંયાથી એચ છૂટા પડીને જો પાણી બન્યું હોતે તો આ સ્ટારવાળો ઓક્સિજન ક્યાં ચાલ્યો જતે? પાણી પાસે. બરાબર. પણ એકચ્યુઅલી જ્યારે રેડિયો એક્ટિવિટી માપવામાં આવી ત્યારે પાણીમાં સ્ટારવાળો ઓક્સિજન નથી, એટલે કે પાણી રેડિયો એક્ટિવ મળ્યું નહીં. માટે સાબિત થાય છે કે ભાઈ આલ્કોહોલમાંથી જ એચ આવે છે અને એસિડમાંથી જ ઓએચ આવે છે. આનું નામ છે ટ્રેસરવિધિ. પ્રક્રિયાને ટ્રેસ કરી, રેડિયો એક્ટિવિટી મારફતે આખી પ્રક્રિયાને ટ્રેસ કરી કે પ્રક્રિયા કયા માર્ગે થાય છે. બંને જોડાય છે, પાણી દૂર થાય છે, ઇટ ઇઝ ઓકે. પણ એચ ક્યાંથી આવે છે અને ઓએચ ક્યાંથી આવે છે, એક આ પણ પોસિબિલિટી હતી કે અહીંયાથી ઓએચ આવે ને અહીંયાથી એચ આવે. બટ એકચ્યુઅલી આવું નથી થતું, આવું થાય છે. તો યાદ રાખો, એસ્ટરીકરણની પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલમાંથી એચ અને એસિડમાંથી ઓએચ આવે છે અને પછી એસ્ટર બને છે. ઓકે, ચાલો લખી લો નોટ બનાવીને કે એસ્ટરીકરણની પ્રક્રિયા દરમિયાન જે પાણી દૂર થાય છે, જે પૈકી આલ્કોહોલ તરફથી એચ અને એસિડ તરફથી ઓએચ છૂટો પડે છે અને પછી પાણી બને છે. ઓકે, લખી લો. ચાલો, લખાઈ ગયું. તો આ વાત હતી આપણી કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી. લઈએ કેટલાક એક્ઝામ્પલ લેવા છે. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી જે બનાવટ છે કેટલાક એક્ઝામ્પલ લેવા છે. હોમવર્કમાં આપું છું આટલા એક્ઝામ્પલ પતાવજો. હોમવર્ક લખી લો. ચાલો, CH3COOH. હવે આને આમ બી લખી શકો, સમજી લેવાનું, CH3COOH. બરાબર. ઓકે, રિએક્શન કરવાની છે. પહેલા સ્ટેપમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બીજા સ્ટેપમાં એસિડિક વોટર H+H2. બીજું લખો, CH3CH2C OOCH3. રિએક્શન કરવાની છે. પહેલા સ્ટેપમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બીજા સ્ટેપમાં એસિડિક વોટર. લખો હજુ. સપોઝ CH3CH2COOH. પ્રક્રિયા કરવાની છે. પહેલા સ્ટેપમાં સોડિયમ બોરો હાઇડ્રાઇડ, બીજા સ્ટેપમાં એસિડિક વોટર. લખો હજુ એક પ્રક્રિયા આપી દઉં છું. CH3CH2COOH વત્તા CH3OH. પ્રક્રિયા કરવાની છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. નિપજ બને છે કેપિટલ A, જેની પ્રક્રિયા કરવાની છે હાઇડ્રોજન ઓવર પ્લેટિનમ. નિપજ મળે છે કેપિટલ B, પ્લસ નિપજ મળે છે કેપિટલ C. લખો, લખી લો. પહેલા નંબર 1 નંબર 2 નંબર 3 નંબર 4 લખી લો. ચાર પ્રક્રિયા છે. ઓકે, બીજી એક આપી દો
नंबर पांच बेंजोइक एसिड सी डबल ओ एच बेंजोइक एसिड प्रक्रिया करवानी छे। पहला स्टेप में लिथियम एल्युमिनियम हाइड्राइड, बीजा स्टेप में एसिडिक वॉटर। अने हजू एक आपी दू सी डबल ओ सी एच थ्री मिथाइल बेन्जोएट, मिथाइल बेन्जोएट, मिथाइल बेन्जोएट प्रक्रिया करवानी छे। पहला स्टेप में लिथियम एल्युमिनियम हाइड्राइड, बीजा स्टेप में एसिडिक वॉटर। चलो तो आ थई गयुं कार्बोक्सिलिक एसिड अने एस्टरना केटलाक उदाहरण तमारा होमवर्क माटेना। आ होमवर्क 48 अवर्स में मारी सुधी पहोंची जवुं जोईए। 48 अवर्स में बे दिवसनो समय आप्यो, आजनो दिवस कालनो दिवस मोड़ामां मोड़ो परम दिवस सुधी में आ होमवर्क मारी सुधी पहोंची जवुं जोईए, बराबर। चलो लखी लो, बधा वीडियो पॉज करीने लखी लो आ होमवर्क। ओके तो आल्कोहल में लास्ट मेथड बाकी है, एटले आपणी आल्कोहल नी बनावट नो टॉपिक पूरो थाय। नेक्स्ट वीडियो थी आगळ वधीशुं ग्रिग्नार्ड प्रक्रियक द्वारा आल्कोहल नी बनावट। आ आपणो नेक्स्ट टॉपिक हशे, ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની, ચાલો મળીએ।